समृगेन्द्र सुगर्जना सबलमत्त गजेन्द्र विमर्दन विपिन राज सदृशो बलवानयम् समनुजो हि नृसिंह वरस्तथा રાષ્ટ્રપતિ ભવન ના પ્રાંગણ માં મોદી ના શપથ ગ્રહણ ના સાક્ષી દરેક ત્યાં રહેલી વ્યક્તિ બનવા આતુર હતી. નામની સાથે જોડાઈને આ સમયને સાથે રાખીને પોતાને ખાસ બનાવવાનો અહેસાસ અલગ જ હતો. આ એક ચાવાળાની જીત હતી કે દેશ બદલીને જ પોતાનો દમ લીધો. આવો બાહુબલી મોદીની સીએમ થી પીએમ સુધીની સફર વિશે વાત કરીએ. પૌરાણિક નગરી વડનગર જ્યાં મહાદેવની ધરોહર પણ છે અને તાનસેનની સુરેલી વિરાસત. આ શહેરને નવી પહેચાન મળી ત્યારે દામોદરદાસ મૂળચંદ મોદીના ઘરે તેમના ત્રીજા દીકરાનો જન્મ થયો હતો. છ ભાઈ બહેનોમાં મોદીનું બાળપણ ખૂબ જ ગરીબીમાં નીકળ્યું. પિતાને પોતાનું ઘર ચલાવવા માટે ચાની દુકાન ચલાવવી પડતી હતી ત્યારે મોદી પણ તેમને મદદ કરતા હતા. બધું જ સાધારણ હતું તેમની જિંદગીમાં સિવાય તેમના અસાધારણ વ્યક્તિત્વ. રેલવે સ્ટેશન પર જ્યાં પિતા ચાની દુકાન ચલાવતા હતા તેના ઠીક પાછળ મોદીજીની શાળા હતી અને ઘંટડી વાગતાની જ સાથે તેઓ સ્કૂલમાં પહોંચી જતા હતા. મોદીજીના જિંદગીમાં સાધનની કમી જરૂર હતી પરંતુ સંસ્કારોની ક્યારેય નહીં. બીજા બધા બાળકો કરતા વધારે તેઓ નટખટ હતા પરંતુ પોતાની માતાની કોઈ પણ વાત તેઓ ટાળતા નહોતા. જે વખતે મોદીજી શાળામાં ભણી રહ્યા હતા ત્યાં ગુજરાતમાં આરએસએસ નો વિસ્તાર થઈ રહ્યો હતો. ખાલી 8 વર્ષની ઉંમરમાં મોદી શાખાથી જોડાઈ ગયા. 1958માં દિવાળીના દિવસે લક્ષ્મણ રાવ ઈમાનદાર ઉર્ફ વકીલ સાહેબે મોદીને બાળ સ્વયં સેવકની શપથ અપાવી. સંઘના વિચારોએ મોદીના મન પર ઊંડો પ્રભાવ છોડ્યો. પરિવારવાળાઓએ 17 વર્ષની ઉંમરમાં પડોશના ગામની જશુદા ચિમનભાઈ મોદી સાથે તેમના લગ્ન કરાવ્યા. પરંતુ મોટા થઈ રહેલા મોદીની વિચારધારા અલગ જ આકાર લઈ રહી હતી. મોદી ઘણું બધું કરવા માંગતા હતા. આ બેચેની એવી હતી કે તેઓ ઘર છોડીને નીકળી પડ્યા. 2 વર્ષ સુધી કોઈ નહોતું જાણતું કે મોદી ક્યાં ગયા છે અને ક્યારે પાછા આવશે. આ મોદીજીનું અજ્ઞાતવાસ હતો. મોદી જ્યારે પાછા આવ્યા ત્યારે તે વડનગર ના ગયા. તે અમદાવાદ આવી પહોંચ્યા અને શહેરના એક બસ સ્ટેન્ડ પાસે ચાની એક દુકાન ખોલી. પહેલાથી જ તેમણે શીખ્યું હતું તેના સહારે જિંદગી જીવવા માંગતા હતા પરંતુ નિયતિની નિયત કંઈક અલગ જ હતી. મોદીના ચાની દુકાન પર આરએસએસ શાખાના સ્વયંસેવકો ચા પીવા આવતા હતા. તેઓની સાથે નરેન્દ્ર મોદીજીની પણ વાતચીત થતી ત્યારે મોદીજીના અંદર રહેલા સ્વયંસેવક બહાર આવ્યો અને મોદી ફરીથી આરએસએસમાં પાછા ફર્યા. મોદીજીની બેચેની સંઘના સિદ્ધાંતોથી મળતી નહોતી પરંતુ તેમની સંગઠનાત્મક શક્તિ, તેમની રણનીતિઓ, તેમનું મેનેજમેન્ટ, કોઈ કામ હાથમાં લીધું તો તેને પૂરી કરવાની જીત. બસ પછી એવું થયું કે મોદીજી વગર ગુજરાત આરએસએસનું કામ ચાલતું જ નહોતું. મોદીને અહેસાસ થયો કે તે સંઘ માટે જ બન્યા છે. તે સવારમાં પ્રચારકો માટે ચા નાસ્તો બનાવતા, પછી 8 થી 9 રૂમોને સાફ સફાઈ કરતા, કચરા પોતા પણ કરતા. આ એક એવો સમય હતો કે આરએસએસ પૂરા ગુજરાતમાં એક રાજનૈતિક શક્તિ બનીને ઉભરી રહ્યું હતું. ત્યાં સંઘની છબી જ બદલાઈ રહી હતી. સંઘમાં મોદીજીની જવાબદારીઓ પણ વધી રહી હતી.
મહત્વ અને કદ પણ વધી રહ્યું હતું. તેમને વધારે પ્રશિક્ષણ માટે આરએસએસ હેડક્વાર્ટર નાગપુર બોલાવવામાં આવ્યા, જ્યાંથી તે પ્રચાર બનીને ગુજરાત આવ્યા અને તેમને બીબીપીના ગુજરાત શાખાનો પ્રભાર સોંપી દેવામાં આવ્યો. 1987માં આરએસએસ સચિવના પદ ઉપરથી ગુજરાતમાં બીજેપીની જડો મજબૂત કરવાની કામગીરી હતી. તે 8 વર્ષોમાં તે જડો મજબૂત પણ બની. 1990ના દશક કેન્દ્રીય રાજનીતિમાં પણ બીજેપી માટે નિર્ણાયક હતું. બાબરી મસ્જિદ રામ જન્મભૂમિ વિવાદ ચરમ પર હતું જ્યારે લાલ કૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા શરૂ કરી ત્યારે સારથી બન્યા નરેન્દ્ર મોદી અને તે વખતના બીજેપી અધ્યક્ષ ડોક્ટર મુરલી મનોહર જોશીની એકતા યાત્રા નીકળી ત્યારે પૂરેપૂરી જવાબદારી નરેન્દ્ર મોદીજીને સોંપવામાં આવી. પછી તો બીજેપીના બધા જ નાના મોટા નેતા તેમને જાણવા લાગ્યા. આ વચ્ચે ગુજરાતે બીજેપી વિપક્ષમાં જતા શંકરજી વાઘેલા ગુજરાતના લોકપ્રિય નેતા હતા. મોદી તેમની રણનીતિ કાર્યકારી ભૂમિકામાં હતા. કેન્દ્રીય નેતૃત્વ મોદીને ખાસ માનતા હતા અને તેટલા માટે જ કદાવર નેતાઓને મોદી રાસ નોંધાવતા, પરંતુ પાર્ટી હિતમાં બધાને સાથે કામ કરવું વાઘેલા કેશુભાઈ અને મોદીજીના મહેનતનું ફળ હતું કે બીજેપી વિધાનસભામાં 11-67 અને પછી 1955માં 181 સુધી પહોંચી ગઈ. બીજેપીની સરકાર તો બની, પરંતુ મન મોટાવના કારણે અટલ બિહારી વાજપેયીની વાતથી મોદીજીને સચિવ બનાવી દિલ્હી મોકલ્યા. મોદી નામ તો તે સજા માટે જ દિલ્હી મોકલ્યા હતા, પરંતુ તેમને આનો ફાયદો જરૂર મળ્યો છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં મોદી એક મહાનાયક બનીને ઉભર્યા છે. બાળપણમાં ચા વેચવા વાળા મોદીએ વિચાર્યું પણ નહોતું કે તે એક દિવસ દેશના પીએમ બનશે. મોદી પીએમના ઉમેદવાર બન્યા બાદ આખા દેશમાં ફર્યા, તાબડતોડ રેલીઓ કરી, જનતાએ મોદીનું મન ભરીને સમર્થન પણ કર્યું અને તેમને ઐતિહાસિક જીતથી નવાઝવામાં પણ આવ્યા હતા. દેશની સુકાન તેમના હાથમાં સોંપી અને બધે જ મોદીનો જય જયકાર થઈ રહ્યો હતો. કારગિલ યુદ્ધ વખતે મોદી બોર્ડર પર હતા. કારગિલ વિજય બાદ અટલ બિહારી વાજપેયી ફરીથી પ્રધાનમંત્રી બન્યા અને મોદીને પણ તેમની મહેનતનું ફળ મળ્યું. તેમણે સંગઠનના મહામંત્રી બનાવ્યા. વર્ષ 2001માં ઓક્ટોબર મહિનામાં કોંગ્રેસના નેતા માધવરાય સિંધિયાની હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમની સાથે કેમેરામેન ગોપાલનું પણ મૃત્યુ થયું હતું. નરેન્દ્ર મોદી એવા નેતા હતા કે જે કેમેરામેન સાથે પણ સારા સંબંધ રાખતા હતા. કેમેરામેન ગોપાલના અંતિમ વિધિમાં નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એ વખતે પ્રધાનમંત્રી ઓફિસથી મોદીજી પર ફોન આવ્યો. ફોન પર ખુદ અટલ બિહારી વાજપેયી હતા. સાંજે મોદીજી અટલ બિહારી વાજપેયી સાથે મુલાકાત કરી. મોદી જ્યારે અટલજી પાસેથી પાછા ફર્યા ત્યારે લાલ કૃષ્ણ અડવાણીનો ફોન આવ્યો કે મોદીજીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાનો ફેસલો લઈ લેવામાં આવ્યો છે. એ દિવસે કોઈ નહોતું જાણતું કે વર્ષ 2001 પછી ગુજરાતની ગાદી પર એક જ આ વ્યક્તિ બેસશે, નરેન્દ્ર દામોદર દાસ મોદી. સ્પેશિયલ રિપોર્ટ માં હાલ સમય થયો છે બ્રેક નો, લઈ બ્રેક. વરસાદ ગરમી કે હોય પછી ઠંડી, બારે માસ સાથ આપે ગોકુલ ગરગંટી. ગુણવત્તામાં શ્રેષ્ઠ ગરગરમાં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં. ગરગરની ગૃહિણીની એક જ પસંદ ગોકુલ ગરગંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. ઘૂંટનો કે બલ ચલનો ફિરનો દોડ ભાગ કરનો પડતો સહજ નહીં હોતી હે પીડા પડા પડા રોતા રહેતા બિન દવા
और बिन ऑपरेशन योग क्रिया है सरल उपाय। कंचन सेवा संस्थान ही शाश्वत सेवा करे सवा, तन मन दोनों स्वस्थ रहे ता जन्म सफल हो जा। તો અત્યાર સુધી નરેન્દ્ર મોદી એક કુશળ રાજનેતા તરીકે ઉભરીને આવ્યા, તેમની એક છબી બેદાગ નેતાની હતી। ગુજરાતમાં ઇતિહાસમાં ગુજરાતને શર્મસાર કરવા વાળી ઘટનાઓનો સિલસિલો શરૂ થયો અને મોદીને મોટી પરીક્ષાઓથી નીકળવું પડ્યું હતું। ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના બે ડબ્બાઓમાં આગ લગાવવામાં આવી, અયોધ્યાથી આવતા 58 કાર્ય સેવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા। મોદીએ ગુજરાતના લોકો પાસે સીધી જ વાત કરી। ગોધરાની ઘટનાની અસર પૂરા ગુજરાતમાં પડી। પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ત્યારે ગુજરાત આવ્યા અને મોદીજીને રાજકુળમાં અપનાવવાની વાત કરી। વાજપેયીનો અવાજ બધાએ સાંભળ્યો, પરંતુ વાજપેયીની સાથે નરેન્દ્ર મોદીજીએ પણ ધીરેથી કંઈક કહ્યું હતું। ગુજરાતમાં હિંસા પછી ચૂંટણીઓ થવાની હતી। સોનિયા ગાંધીએ સમયે મોદીને મોતનો સોદાગર કીધો હતો, ત્યારે મોદીના વિરોધમાં મીડિયામાં ઘણું બધું લખવામાં આવ્યું હતું, ઘણું બધું બોલવામાં પણ આવ્યું હતું। ત્યારબાદ 2007માં મોદીના વિરોધમાં પ્રચાર ખૂબ જ થવા લાગ્યો। મોદી બીજેપીના સૌથી મોટા સ્ટાર તરીકે ઉભર્યા। મોદીએ ફરી યાત્રા નીકાળી। 2007માં મોદી ફરીથી જીત્યા। આ જીત બાદ મોદીએ ગુજરાતને બદલવાનું શરૂ કર્યું, વાઇબ્રન્ટ ગુજરાતનું નામ બનાવ્યું। ટાટાની નેનો પશ્ચિમ બંગાળથી ગુજરાત આવી। અંબાણીએ તેમની પ્રશંસા કરી અને લાંબી રેસનો ઘોડો નરેન્દ્ર દામોદર દાસ મોદીને કહ્યો। તો એક તરફ મોદી ગુજરાતમાં નિવેશકોને મળી રહ્યા હતા, તો એક તરફ તેમની કુશળતા અને વિકાસ મોડેલના કારણે બીજેપીના પ્રધાનમંત્રી પદના માટે દાવેદાર માની રહ્યા હતા અને પાર્ટીની અંદર આ વાતની ચર્ચાઓ થવા માંડી અને મોદીની છબી વિકાસ પુરુષથી ઉભરી રહી હતી અને વાતો થવા લાગી કે મોદીમાં એ બધી જ ખૂબીઓ છે જે તેમને દેશના પ્રધાનમંત્રી બનાવી શકે છે। શું મોદી પીએમ બનશે? એ સમયે આવો પ્રશ્ન હતો। આ સવાલ વચ્ચે મોદીએ વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણી લડી। મોદીએ હેટ્રિક લગાવી અને ગુજરાતે ફરી એકવાર મોદીને પસંદ કર્યા। બીજેપીએ મોદીને પીએમ માટેના ઉમેદવાર ઘોષિત કર્યા અને તેમના નેતૃત્વમાં ચૂંટણી લડવા માટેની ઘોષણા કરી। એલાનની સાથે મોદી નીકળી પડ્યા 272+ ઉપર। મોદીજી માટે તેમની આ ચૂંટણી જિંદગીની સૌથી મુશ્કેલ હતી। અત્યાર સુધીની ચૂંટણીમાં મોદીજીએ હાર નહોતી જોઈ। જેટલી પણ તેઓ ચૂંટણી લડ્યા તેમાં તે ક્યારેય હાર્યા નહોતા। પ્રધાનમંત્રીના ઉમેદવાર બન્યા પછી તેમના પર હુમલાઓ શરૂ થયા। મોદી આનો જવાબ વિકાસના નારાને બનાવ્યો। વિરોધીઓએ આરોપ લગાવ્યા અને મોદીએ કરીને બતાવ્યું। મોદી એક તરફ પ્રચારમાં લાગ્યા હતા તો એક તરફ સભાઓની રણનીતિ બનાવી રહ્યા હતા। મોદી આ ચૂંટણી માટે ખૂબ જ મહેનત કરી અને પૂરા દેશમાં મોદી મોદીના નારા લાગ્યા અને પૂરા દેશમાં 495 રેલીઓ કરવામાં આવી। ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીએ વિકાસની વાત કરી, ખેડૂતોની યુવાઓની વાત કરી અને દેશની સામે ગુજરાતની આ છબીને મૂકી। મોદીની સામે રાહુલ ગાંધી હતા, બધા જ વિરોધી દળ મોદી પર આકરા પ્રહારો કરતા રહ્યા। રાહુલ ગાંધીને સોનિયા ગાંધીના નિશાના પર ખાલી મોદી જ હતા। આ ચૂંટણીમાં મોદી બધા પર હાવી રહ્યા હતા। મોદીએ ઘણા હુમલા પણ કર્યા પણ પોતાની મર્યાદામાં રહીને। ચૂંટણીમાં મોદીએ કોઈની પરવા નહીં કરી અને પોતાના હોંસલાને કાયમ રાખ્યો અને નરેન્દ્ર દામોદર દાસ મોદી છેલ્લે દેશના પ્રધાનમંત્રી બન્યા, ત્યારે 26 મે તેમના સરકારના 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। દેશનો તેમણે ઘણો વિકાસ કર્યો છે અને આ દેશને બદલ્યો છે। તો હાલના સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।